છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કોરોના વાયરસના ભયથી જ રજા વગર ભાગ્યા. સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાયરસથી આપણું ગુજરાત પણ અછતું નથી. કોરોના વાયરસનો ભય માત્રથી મનુષ્યને ધ્રુજાવી મૂકે છે. છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલમાં કોરોના વાયરસના ડરથી અહીં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓમાંથી ઘણા ખરા દર્દીઓ રજા લીધા વગર જ ઘરે જતા રહ્યા છે. જિલ્લામાં એક પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દી ન હોવા છતાં જનરલ હોસ્પિટલ ખાતે તકેદારી રૂપે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે અહીં અન્ય સારવાર માટે દાખલ દર્દીઓ ભયના કારણે હોસ્પિટલ છોડી ઘરે જતા રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. જનરલ હોસ્પિટલના ડોક્ટર અનિલ કાકરે જણાવ્યું હતું કે અહીં રોજબરોજ ઓપીડીમાં તપાસ અને નિદાન માટે આવતા દર્દીઓમાં પણ ભારે ઘટાડો થયો છે. દરરોજ 400 થી 500 દર્દીઓ ઓપીડી તપાસમાં રોજબરોજ આવતા હોય છે. તેના સ્થાને હાલ માત્ર 200 જેટલા દર્દીઓ જ ઓપીડીમાં આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે આ જનરલ હોસ્પિટલ આ વૈશ્વિક મહામારી સામે પણ સજ્જ હોવાનું તેમણે જણાવ્યું હતું. 100 જેટલા બેડની આ જનરલ હોસ્પિટલમાં હાલ તો થોડાક જ ખૂબ જ જરૂરી હોય તેવા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અલ્લા રખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર. બોલો. મેં ડોક્ટર અનિલ ધાકડ, મેડિકલ ઓફિસર છોટાઉદેપુર. મેં તમને ફર્જ પર હું. અભી કોરોના વાયરસ જો COVID-19 જો મહામારી ચાલ રહી હૈ, ઉસકી વજહ સે અભી જો ઓપીડી હૈ હમારી વો લગભગ 50% સે કમ હો ગઈ હૈ, ઓર જો ઇન્ડોર પેશન્ટ હૈ વો ભી કાફી કમ હો ગયે હૈ. તો ઉસકે લિયે હમને ફિર ये महामारी की वजह से पूरे अपने 100 बेड का जो है, कभी ज़्यादा पेशेंट आए तो उसके लिए 100 बेड का हमने अलग से बेड बनाए हुए हैं और आइसोलेशन वार्ड भी तैयार है. तो और बाकी जो लोगों को अपने मैं सूचना देना चाहता हूँ कि अपने घरों में रहें और बिन जरूरी बाहर ना निकलें और हाथ धोने का और सब 1 मीटर का दूरी से एक दूसरे से 1 मीटर की दूरी रखें.